सहजात्मस्वरूप परम गुरु श्रीराजचंद्र प्रभु चरण कमल मोको मुज मस्तक भावे भक्ति नहीं हूँ चुकू आ कली काल मा मोक्ष भूलायो भूला पणे करी તમે પ્રગટ સમજાવ્યો સમણે કરી તમે પ્રગટ સમજાવ્યો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાઉદેવે અવિરોધપણે મોક્ષ માર્ગનો ઉપાય બતાવ્યો આખો મોક્ષ માર્ગ અગોપ્ય કર્યો સમાધાન સદગુરુ ઉવાચ્યો મોક્ષનો ઉપાય છે એમ સદ્ગુરુ સમાધાન કરે છે આત્માસિદ્ધિની સત્તાણું મી કડી પાંચે ઉત્તર નહીં થઈ આત્મા વિશે પ્રતીત થશે મોક્ષોપાયની સહજ પ્રતીત એ રીત તને પાંચે ઉત્તરો બરોબર સમજાઈ ગયા છે આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કર્તા ભોગતા છે અને તે આત્માનો મોક્ષ થાય છે આટલું તને સમજાઈ ગયું છે તો હવે મોક્ષ ઉપાયની પણ સહજ જ પ્રતીત થશે આ બધું સમજાઈ ગયું છે તો હવે બહુ અઘરું નથી હવે ખાલી જ્ઞાનની આજ્ઞાએ મોક્ષ પાટણ સાવ સુલભ છે પાંચેય ઉત્તરની તારા આત્મના વિશે પ્રતિધિ થઈ તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતિધિ થશે અત્રે થશે અને સહજ બે શબ્દ સદગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ ગઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવો કંઈ કઠણ નથી હવે એને રસ્તો સમજાઈ ગયો છે કે આ રસ્તે બંધાયેલો એ સમજાઈ ગયું છે એટલે હવે આણાય ધમો આણે તબો ગુરુની આજ્ઞા વર્ત છે એટલે મોક્ષનો ઉપાય સહજ જ સમજાઈ જશે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવવા કંઈ કઠણ નથી એમ દર્શાવવા તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુ પણ જાણી અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે એમ ભાસવાથી તે વચન કહ્યા છે આ શિષ્ય જિજ્ઞાસુ છે આત્મસિદ્ધિનો સદ્ગુરુને ખબર છે એમ સદ્ગુરુના વચનનો આશય છે કે તને ચોક્કસ હવે સમજાશે જ શિષ્યને મોક્ષ ઉપાય જાણી લેવાની ખૂબ ઉતાવળ થઈ છે તાલાવેલી જાગી છે તલ પાપડ ઝૂરે છે એને માટે તેને શાંત પડતા સદગુરુ કહે છે કે તું ઉતાવળો થઈને આ શંકાઓ ન કર ઉતાવળા ન થાવ ક્રમ પ્રમાણે આવો કુપાળજો હાથનો કહે છે ક્રમભરમ નહીં જલ્દી બતાવો હવે હવે તલ પાપડ થયો છે એટલે એ રીતે ગુરુ પ્રસન્ન થયા છે કે આને કેવી તાલાવેલી છે આત્મા વિશેના પાંચ ઉત્તરો તને સમજાય છે આત્મા છે ત્યાંથી મોક્ષ ત્યાં સુધીના પાંચેય બાબતની તને શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે તો હવે મોક્ષનો ઉપાય પણ તને સહેલાઈથી સમજાશે હવે અઘરું નથી પ્રથમ પાંચ પર સમજાયા દ્રઢ શ્રદ્ધા થઈ તો મોક્ષનો ઉપાય બતાવતા તે જરૂર તને સમજાશે અને તે પ્રમાણે સ્વાભાવિક રીતે જ એવું તું વર્તીશ એવો નિયમ છે પછી એકવાર એને પ્રતિનિધિ આવી કે આ રસ્તો સાચો છે પછી તો એ ઉતાવળે પગલાં ભરે આ સત્તાણુંમી ગાથામાં કુપદેવ જાણે છે કે આ શિષ્ય પાત્ર છે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં હવે પાંચે પાંચ સમજ્યા હવે કોણ આગમાં ઊભો રહે ખબર પડી કે અહીંયા ઊભું રહેવાય એવું નથી પછી હોળીમાં ઊભો રહે ખરી જ જિજ્ઞાસા જાગી છે તે જિજ્ઞાસુ જીવને હવે સદગુરુ બોધ લાગુ પડશે હવે શીતલ ચંદનથી પણ ઉપન્યો અગ્નિદહે જેમ વંદને રે ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટે મનને રહે ચંદનનું ઝાડ તો શીતળ એ બાંબુ ઘસાય તિખારો થાય દાવણ પ્રકટે બધા પશુ પંખી બધા ઝાડવા બધું બળી જાય લીલું ફૂકું બધું સાથે હવે એને ખબર છે કે શીતલ ચંદનથી પણ અગ્નિ દહે જે બંને રહે તેમ ધર્મ જ ભોગ ધર્મની કરણી કરતાં કરતાં પુણ્ય બંધણો દેવલોકે મળે ત્યાં આઠે દ્વારકા ન કરે એને ખબર હોય કે અહીંયા મારે આઠે દ્વારકા કરવું નથી એમાં લેપાય નહીં આવે ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રહે કોઈ હાથ નોંધમાં લખ્યું છે એ ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી મારે એ સુખે નથી જોતું એને તીર્થંકર નથી થવું કે તીર્થંકરે કર્યું એ બધું કરવું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે હવે તીર્થંકર થવાની ઈચ્છા નથી છીએ મેં લખ્યું મોક્ષની ઈચ્છા નથી તો જોતું જ નથી તો શું જોવે છે આત્મા અભેદ સ્વરૂપમાં રમણતા કરે એ થઈ ગયું છે કે છે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે એટલે હવે લેવા દેવાની કડાકુટી છૂટા તારી પાસે છે બધું મારી પાસે છે હવે અમારે ત્યાંય નથી આવવું લોકાલોકનું જ્ઞાન નથી જોતું તો કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે હવે લોકાલોકના જ્ઞાનનું શું કરવું છે હવે આત્માનો અખંડ અવ્યા બાદ આનંદ અનુભવાય છે સુખ અનુભવાય છે હવે હિમાલયની ઊંચાઈ અને મિસિસિપી નદીની લંબાઈ જાણીને એને શું કામ છે એટલે આવા આત્માના અખંડ આનંદને મૂકીને કે લોકાલોક તરફ જવાનું કેમ થાય છે કે આ વિકલ્પે મને નહીં કે આ લખનારને થાય છે એ જિજ્ઞાસુ જીવને હવે સદ્ગુરુબોધ થઈ ગયો છે હવે વ્યવહારિક સુખનું અણગમમાં પડવું ચારસો ને ઓગણસાઠમાં પત્રમાં ગોપાલદેવ કહે છે કે આ પરમાત્માગી પુરુષ છે આ ખરો મુમુક્ષું છે કે આ જ્ઞાની છે ખબર કેમ પડે કે છે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્સને ભથ્થા જે બધા પ્રકારે કાયર થયા કરે સુખે અથવા દુઃખે આગળ ખુલાસો કરે છે કે દુઃખમાં કાયરપણું કદાચ બીજા જેવાનું પણ સંભવે દુઃખમાં તો બધા કાયર થઈ જાય પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું બહુજન સમાજને સુખ ગણે છે એમાં આ ખરો જિજ્ઞાસુ ખરો સાધક અને પરમાર્થ જ્ઞાની એ એમાં કાયર થઈ જાય સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણો તે સુખનું અણગમવા પડો વ્યવહારિક સુખ એના સપનામાં એની ઈચ્છા નથી એની આ સંસાર દુઃખમય જ હોય એમાંથી સુખ નીકળે જ નહીં ગોપાલદે કહ્યું છે તલ જેટલી જગ્યા પડે એમાં સુખદાયક નથી એટલે સંસાર સુખનું પણ અણગમવા પડો નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાત્જ્ઞાની પુરુષને નિશ્ચય થવું સંભવે છે બીજા પ્રકારે સંભવતું નથી જ કેમ પરમાત્જ્ઞાને રૂપ એવા સંસાર તેને જાણ્યો કે આવો છે પછી તે પ્રત્યે એને રસ કયો હોય નહીં એટલે એને ત્યાં હવે વ્યવહારનું ચૌદ લોકનું એક પણ શોખ એને જોતું નથી હવે આ બધું છોડવું છે એને એ ત્યાં ઊભો કોણ રહે કે સંસાર ઝેર જેવો લાગે છે મીરાબાઈ શું કહે છે ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો છે ખારો રે આ જીવને જે સંસાર મીઠો લાગે છે એટલે નક્કી એને મુમુક્ષતા આવી નથી કુકો મુમુક્ષતાની વ્યાખ્યા આપી છે વચનામુદ બસો ચોપનમાં મો આ શક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષ સાપનું ઝેર ચડે ને પછી એને લીમડો ખવડાવે એ ચાવે અને થોડી થોડી વારે એ દારૂડી મંત્રનો જાણકાર મંત્ર ભણતો જાય બીજા ઇલાજે કરતો જાય અને પૂછતો જાય કે લીમડો કેવો લાગે છે એ હજી કહે કે મને લીમડો મીઠો લાગે છે હજી એને સંસાર ગમે છે સંસારના સુખના કારણોમાં એને ગમપણું છે એટલે નક્કી હજી સાપનું ઝેર એને ઉતર્યું નથી એ જ્યારે એમ કહે છે કે આ લીમડો હવે મને કડવો લાગે છે ત્યારે આ દારૂડી મંત્ર પ્રભુથી કહેતા વિષ દુહા આ પાઠ આ સ્મરણ મંત્ર આ બધું જ સંસારનું ઝેર ઉતારવાના મંત્રો છે મંત્રનું સ્મરણ કરે ખરો આશરે શરણ લે પછી એને સંસાર વ્યવહારિક સુખ હોય તો એ અણગમાં પણ થાય એને લીમડો કડવો લાગે ત્યારે સમજવું કે આ જીવને સંસારનું ઝેર ઉતરી ગયું છે હવે કુપાદે છે ચારસો ચોપનમાં અને વચનબંધના છસોને એકાણું પાના ઉપર કે જ્ઞાની પુરુષને સત્પુરુષને મળ્યા પછી એનો બોધ મળ્યા પછી એને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભેસાવીના રહે નહીં અને આ સંસારમાં કંઈક કર્તવ્ય નથી કરવું પડે છે કરવા જેવું નથી એવું લાગે એને ગેર લાગે અને તો સંસાર હજી મીઠો લાગે છે એટલે ખરેખર કુપાઉદેવના બધા વચનામૃતને આધારે બોધને આધારે હજી આ જીવને ખરી મુક્તા જ પ્રગટી નથી સંકેત ક્યાં ક્ષયિક સંકેત ક્યાં જ્ઞાન ક્યાં સમ્યક ચારિત્ર કે સમ્યક જ્ઞાનની ક્યાં વ્યાજ છે હજી આ જીવને ખરી મુમુખતા જ નથી પ્રગટ હજી એને સત્સંગની ઈચ્છા જ નથી જાગી હજી એ પહેલાં ગૂંઠાણકની નજીક નથી કારણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું યશોજી મહારાજ કહે છે આ દ્રષ્ટિની સજ્જયમાં મૂળમાં તો હરિભદ્ર સૂર્ય બધું લખ્યું છે એનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કર્યું કે જીવ પહેલાં ગુંઠાણકની નજીક આવે એને છૂટવાની ઈચ્છા જાગે તો એ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય સુયશ વિલાસનું ટાણું સંકેત તો બહુ દૂર રહ્યું મને જગ લાગ્યો છે ખારો રે અહીંયા તો મને જગ મીઠો લાગે છે વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે જીવન મરણ પણ સરખા જ લાગે આતમ પચ્ચીને ત્યારે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર હવે કર્મ બંધન થાય એવી સંસારની કોઈ ક્રિયા કરે પછી એમાં દિવસ ને રાત એમાં ને એમાં હોય મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક વત બહારથી બીજા કામ કરતો દેખાય બધું ઉપલક ઉપલક વેઢ જેવું માથે પડ્યું છે એટલે કરવું નથી કરવું પડે છે બસો ને બત્રીસમાં માં પત્રમાં કુપાઉદેવે ખંભાતના ત્રિભુવનભાઈને એટલે આપણને લખ્યું છે કે ન ચાલતા કરવો પડે એવો વ્યવહાર તે પણ નિષ્પૃહ બુદ્ધિથી અને પૂર્વ પ્રારંભને લીધે તો આને યોગ્ય વ્યવહાર બાકી બધો ગેરવ્યવહાર આપણો વ્યવહારિક બીજી સમજણ વ્યવહારિક બધી કાર્ય જે આપણે એમાં ઇન્વોલ્વ થાય છે આ ખરેખર યોગ્ય વ્યવહાર છે કે ગેરવ્યવહાર છે ન ચાલતા કરવો જોઈએ નિષ્પૃહ બુદ્ધિથી અને પૂર્વ પ્રારંભના યોગે તો આ તો જીવ પેટ ચૂળીને પીડા ઊભી કરે છે લક્ષ્મી માટે અધિકાર માટે કુટુંબ માટે પરિવાર માટે અને એવા નિમિત્તો મળતા રાંચી માચીને એમાં આનંદિત થાય છે એટલે એનો સંસાર વધે છે અને આનંદિત થાય છે તો નર્દ એને હારી જવાનું છે આ તો એનો વિચાર નહીં ઓ હો એક પલ તમને હો ગોપાલ આ કહ્યું આવું થાય ત્યારે મોક્ષના ઉપાય પ્રત્યે વળ્યો કહેવાય સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપ પાપ કરે જ નહીં એ પૂર્ણ પણ એવું પૂર્ણ કરે એ પુણ્યનુબંધી પુણ્ય હોય કે ઉતરોતર એને સત્પુરુષ અને સત્પુરુષના વચન પ્રત્યે જવાનું થાય પરમાર્થને બાદ કરે એવી કોઈ ક્રિયા ન હોય એની અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત ન્યારો રહે ધાવ ખેલાવે બાળ ધાવ માતા છોકરાનું લાલન પાલન કરે મનમાં એને પૂર્ણ પ્રતીતિ છે અહેસાસ છે કે આ છોકરું મારી કોખનું નથી વ્યવહારમાં એ જીવે તો શું થાય ને પછી હોત આ સભા પરિસભા કૌપાલય તો અનુભવની વાત છે આત્મોંધમાં લખ્યું કે નય ઇનમે સંદેહ માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગઈ ગત એ દ્રષ્ટિનું ઝેર નીકળી જાય દેખત ભૂલી ટળી જાય પછી એ જ ગતિ આવી જાય કઈ ગતિમાં આશરોમાં પરિસરો થાય એટલે એટલે અજ્ઞાની જ્યાં બંધાય છે જ્ઞાની ત્યાં વ્યવહારમાં છૂટે છે એની પાસે એવી રમત છે સમયસરના નિર્જરા અધિકારમાં લખ્યું છે આ કે સેવે છતાં અણસેવતો અણસેવતો સેવક બને કાર્ય તેની ચેષ્ટા કરે દેખાય કે કામ કરે છે પણ કાર્ય કરતા ન ઉઠારે એને બંધન નથી એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો એક ભોગ નથી ભોગવતો છતાં બેઠો બેઠો કર્મની વૃદ્ધિ કરે છે તાંદુલ મસ્તની જેમ અઠાણું મી કડી કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે છે સીધો જૈસો જીવે જીવ સોય શિવ હોય પણ આ કર્મ મેલનો આંતરો પડ્યો છે વચમાં એટલે કર્મ જીવ રૂપે જીવરૂપે જ્ઞાન દો મિલકલ રૂપે બિછડ્યા પદ કર્મ કર્મભાવ છે આ જીવનું અજ્ઞાન જ છે બધું પૂદગલ અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે છે અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર નાશ પામે તેમ જ્ઞાન પ્રકાશ થતાં જીવનું અજ્ઞાન પણ નાશ પામે આ ગાથામાં સદ્ગુરુએ સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે બ્રહ્મચાર્યજી કહે છે પછીની ગાથાઓમાં માત્ર તેનો વિસ્તાર છે એકસો ને અઢારમી ગાથા સુધી આ અઠ્ઠાણમી ગાથામાં ટૂંકમાં આખો મોક્ષનો માર્ગ કે આ અંધારું છે જ્ઞાન પ્રકાશની જરૂર છે તો અજ્ઞાન રૂપે અંધારું ટળી જશે કર્મના ઉદયમાં એકતા કરીને આત્મામાં જે ભાવ થાય છે ત્યાં આત્માનું અજ્ઞાન છે આ જ વિભાવ સ્વભાવમાંથી બહાર નીકળી ગયો આજ મિથ્યાત્વ છે કુકુલદેવ લખ્યું છે એ વચન અહીંયા ટાંક્યું છે કે અજ્ઞાનરૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યની વિશે સ્વપણે માને છે આ વચન મુજબ પાંચસો સાડત્રીસનો છેલ્લો ફકરો કે અજ્ઞાનરૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાને નહીં એવા બીજા દ્રવ્ય વિશે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે નરક આદિ ગતિનો હેતુ તે જ છે તે જ જન્મ છે તે જ મરણ છે અને તે જ દેહને દેહના વિકાર છે તે જ પુત્ર તે જ પિતા તે જ શત્રુ તે જ મિત્ર આદિ ભાવકલ્પનાનો હેતુ છે એ જીવનું સપનું એવું છે સ્વપ્નમાં જેમ ન બનવાયો એવું પોતાનું મરણ જોવે મૂળમાં એ છે નહીં જાગી જાય તો ખબર પડે કે આ તો સપનું હતું એમાં આખું આનાદિકાળથી આ જીવને આ લાંબું સપનું ચાલી રહ્યું છે અને આ સપનાની દુનિયામાં જીવ જીવી રહ્યો છે ક્યારથી આનંદ કાળથી કોઈ સદગુરુ મળે તો એ જાગે મખમલની સેજ પાથરીને સૂતો છે આ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રોધ દાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું એ વિધિપૂર્વક વંદન કરે શરણને આશ્રય ગ્રહણ કરે ત્યારે વંદન થાય સાચું એટલે શરીરથી સ્થૂળ નમસ્કાર કરવા એ તો વિનય બાહ્યનો અંતઃકરણપૂર્વક જ્ઞાનીની આજ્ઞા આરાધે એટલે એને મૂળ પદ હાંસલ થાય અનાદિકાળનું એનું અજ્ઞાન તે તીબીર અંધકાર ટળે પછી ગોપાલદેવે પુષ્પળમાં પહેલું વાક્ય લખ્યું છે ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો એ ક્યારે ભાવનિંદ્રા ટળે સત્પુરુષની કૃપા થાય ત્યારે સત્પુરુષની કૃપા વગર ઊંઘ ઉડે એમ નથી જીવની સત્પુરુષની કૃપા વગર દર્શન કર્મ જ્ઞાન કર્મ જાય એમ નથી એ જ્ઞાન ભેગું કરે ન જાય જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે તો જ જાય અને આ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે આત્માનું મોક્ષ સ્વરૂપ શુદ્ધ શ્રી સ્વરૂપ તે હું જ છું દ્રવ્યથી હું ભિન્ન છું એમ નિશ્ચય નૈતી શ્રદ્ધાપૂર્વક ઉદય આવતા કર્મ અને કર્મના સંજોગોથી પોતાને સર્વતા ભિન્ન જ અનુભવે એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે જ પોતાનું ઘર છે પ્રભુજી કહેતા જ્ઞાની રહે ક્યાં જ્ઞાનીનું ઘર કયું તો કે સમભાવ ત્યાં સ્થિતિ કરવાની છે તે જ્ઞાન સ્વરૂપ છે કર્મ સાથે એકતા કરાવનારો અજ્ઞાન ભાવ છે એને અંધકાર સાથે સરખાવ્યો છે કે જેમ અંધકારમાં એકનું બીજું દેખાય અને ભૂલ થઈ જાય દોરડી હોય સાપ લાગે અને ભય લાગે તેમ આત્માને પરમ એકતા કરી વર્તવાથી પદાર્થો છે તેથી તે વિપરીત જણાય છે કમળાવાળાને બધું પીળું દેખાય રાગદ્વેષ થાય છે અને સંસાર પરિભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે જેમ પ્રકાશ આવે તો અંધકાર નાશ પામે અને પદાર્થો જેમ છે તેમ દેખાય યથાર્થ તો સર્વ ભય ટળી જાય અને જે અભય થઈ જાય તેવી રીતે સમકિત એટલે હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું એવો અનુભવ થાય ત્યારે દેહ અને રાગ આદિ સાથેની એકતા ટળી જાય છે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થતાં હવે નવા કર્મ બંધાતા નથી અને જીવના બધા ઉકલે છે તેથી સંસારનો ભય ટળી જાય છે અને જીવ છૂટે છે એટલે જીવને આ શું થયું છે હજી બાહ્ય સંજોગોમાં શુભ અને અશુભમાં એ એનો જ ભાગ છે એવું સમજે છે એટલે હું દેહી છું એટલે દેહ સ્ત્રી પુત્ર આદિ બધા મારા છે એટલે અહંભાવ થાય છે અને અહંભાવ થવા લીધે મમત્વભાવ થાય છે એ અબંધ પરિણામે ગૃહ દશામાં જીવે વચનમુદ ત્રણસો એકવીસમાં અને વચનમુદ નવસો તેરમાં કુપુલદેવે પોતાની અબંધ દશાએ ગૃહસ્પણાની સ્થિતિ વિશે વાત કરી છે કે શુભ અશુભ ધારા ચાલતી હોય પરિણામમાં એ તદ્દન ઉદાસીન હોય પોતાનું કંઈ છેદ નહીં એમાં આ ખરી આત્મભાવના આ ખરી આ જીન ભાવના એ જીન ભાવના ભાવે મન મનવચન કાયના યોગ સાથે શરીરમાં ભલે છે અરબ્ધ દેહી છે ત્યારે જેવું છૂટે પછી એ રિહર્સલ સદેહ થવું જોઈએ ત્યારે અહીંયા જેનો મોક્ષ થઈ જાય આ સાકાર પરમાત્મા આયુષ્ય પૂર્ણ મટી દૈહિક પાત્ર મોક્ષનો માર્ગ આ છે કે અબંધ પરિણામે ગૃહસ્થ વ્યવહારમાં જવું આ અઠાણમી ગાથામાં કુપોળદેવે આખા સિદ્ધાંતરૂપ બોધ ઉપદેશથી આપી દીધો કે કર્મભાવ એ સ્વભાવ છે જ નહીં જીવનો માત્ર કલ્પના છે એને અનુકૂળ સંજોગોમાં સુખ લાગે પ્રતિકૂળ સંજોગોમાં દુઃખ લાગે છે સ્વભાવ સિવાય તે કંઈ કરી જ ના શકે પોતે કરતાય નથી પોતે કારિતા નથી પોતે કરતા પ્રત્યે અનુમનતા થાય એવું બને નહીં ક્યારેય એટલે કરવું કરડવું કરતાં પ્રત્યે અનુમોદન આપવું આ જીવનો ગુણ નથી શુદ્ધાત્મા પોતે પોતાને કરે અને પોતે પોતાને ભોગવે એટલે કુકલદેવે બહુ પુણ્ય કેરા પૂંજથી અમૂલ્ય તત્વ વિચારનો પ્રશ્ન પૂછ્યો કે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે વિચાર વિવેકપૂર્વક કરવાનો છે કોનું કથન માનીને નિર્દોષનું કથન માનો તે જેણે અનુભવ્યું પછી પોતે પોતાના પ્રશ્ન પૂછે કે હું કોણ છું હું ક્યાંથી થયો હું કોના સ્વરૂપે મને વળગણા છે આ બધી વળગણાઓ રાખું કે છોડી દઉં આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનાદિકાલથી આજ સુધી મને મળ્યો નથી કે હું થયો ક્યાંથી ભગવાન મહાવીર ગૌતમને બોધ આપે છે આગમમાં આચરણ સૂત્રમાં કે આ જીવ ક્યાંથી આવ્યો ક્યાં જવાનો છે થયો કેવી રીતે આ કઈ દિશાથી આવ્યો છે પૂર્વથી પશ્ચિમથી ઉત્તરથી દક્ષિણથી ઉપરથી નીચેથી આ એને વિચારમાં આવતું નથી એ જીવ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે અને જવાબ છે કયો સમયસરમાં જવાબ છે કે હું દેહ નહી વાણી ન મન નહી નહી કારણ કરતા અનુમંતા હું કરતાનો નહીં હું દેહે નહીં હું વાણીએ નહીં હું મને નહીં એટલે મન વચન કાયા એ મારો ભાગ નથી સમયસર નાટકમાં બનારસિંહદાસજીએ જીવ અજીવના અધિકારમાં લખેલું છે કે તનતા મનતા વચનતા જળતા જળ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ ખેલ એટલે મન વચન કાયા એ મારો ભાગ નથી કહ્યું પોતે ભાવ મન એટલે આત્મા દ્રવ્ય મને એ જળનો પ્રકાર છે સ્વભાવમાંથી જે વિભાવમાં ગયો એટલે દ્રવ્ય મન સર્જાણો અને પછી અનંત કર્મની વર્ગણા જીવને વળગ્યા કર્યા બેઠો બેઠો સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે કર્યા જ કરે અનાદિકાલથી એકસો અઠ્યાવીસમાં પત્રમાં ગોપાલદેવ કહે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂજો હોય પણ હું શરીર હું મન હું વચન એ છું જ નહીં હું એનો કરતા કારીતાના અનુમંતાય નથી આ એ વિભવમાં હતો એટલે સૃષ્ટિ રચાણી સંસારરૂપી એ બધું મિથ્યા છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે તો વિભાવ બધા છે એ પોતાનો ભાગ નથી એ ચેતનનો ભાગ એ રીતે છે કર્મની ભાવકર્મની કલ્પના માટે ચેતનરૂપ આત્મસિતિની બ્યાસીમી ગાથા આપણે જોયેલી એટલે એ રીતે ચેતનનો ભાગ છે પણ વૈભાવિક ભાવ છે સ્વાભાવિક નહીં એટલે હું ક્રોધ નહીં નહીં માન તેમજ માયા છું નહીં કરતાન કરતાનતાન અનુમન હું કરતા નો નહીં તો પ્રશ્ન ઉઠે કે હું આ નહીં તો હું કોણ પછી એને જવાબ મળે અંતરંગમાંથી જ્ઞાનીના વચનને આધારે જ્ઞાનીના બોધને આધારે વર્તે તો વર્તે સદ્ગુરુ લક્ષ તો સમકીત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ પછી એને થાય હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે એક પરમાણુ એ પોતાનું નથી કિંચિત માત્ર ગ્રહ્યું ખાલી ભાવથી સુખનો નાશ એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શ આ ભાવ આવે એને અને એ દશા હાંસલ થાય પહેલાં એને પ્રતિધિ થાય કે આ સાચું છે એટલે વ્યવહાર સંકેત થાય અને પછી એવું થાય ત્યારે પરમાત્મ સંકેત અને પછી સમ્યક ચારિત્ર આવે એને પછી જ્ઞાન પ્રકાશથી અજ્ઞાન તેમની ટળી જાય શું થાય ચૈતન્ય જ્યોતિ તે સમય અનુપમ ત્યાં અહો તે એક સર્વોત્કૃષ્ટ સર્વદા જયવંત હો આ એ પછી એને અનુભવમાં આવે અહીંયા સદે દેહ છે એક તણલાના બે કટકા પોતે ન કરી શકે સૌભાગ બને એમ લખે છે કરતા ભાવ છે જ નહીં કરે છે તે માત્ર વિભવનું ફળ છે અને ભેટમાં સંસાર મળશે નહીં એટલે તો તીર્થંકર નામ કર્મ ભલે ઉત્કૃષ્ટ કહેવાય ઉત્કૃષ્ટ પુણ્યોની બંધી પુણ્ય પોતે તારે બીજાને તારે કુપાવ દો કે છે તીર્થંકરે કર્યું એ કરવું છે તીર્થંકર થવા ઈચ્છા નથી આ વિતરાકતા છે પૂર્ણ વિતરાકતા જે પૂર્ણ વિતરાકતા હોય ત્યાં સર્વજ્ઞતા હોય જ્ઞાન થયા પછી માત્ર એ જાણીને દેખે વેદના પરિણામે થાય પણ ખાલી પરિણામ થાય એ પોતાની નથી વેદના થતી એ જાણે છે જન્મ જરા મરણ પણ વેદના પરિણામ જ છે ગાંધીજીને વચનમુદ પાંચસો ત્રીસમાં પહેલાં પ્રશ્નના જવાબરૂપે કુપાલદેવ સમજાવે છે કે એને વેદના પરિણામ થાય છે જન્મરૂપ જરા રૂપ અને મરણરૂપ એ જન્મતોય નથી એ બૂઢોય નથી થતો અને એ મરતોય નથી આ એને પરિણામ થયું કે હવે હું બૂઢો થયો હવે કરતલી પડી કરતલી શરીરને પડી એ જાણનાર છે તો એને એ જ છે બાળા દિવાય ત્રણનું જ્ઞાન એકને થાય સાક્ષી ભાવની માયા થઈ ગઈ છે હવે બધી ક્રિયાઓમાં એને સતત તીક્ષ્ણ વિચક્ષણ ઉપયોગ પ્રવર્તે છે એટલે ઉપયોગની ઉપયોગ સાથે એકાગ્રતા થઈ છે હવે જોવે છે આ જો સ્વાદ આવે છે ખાતા ખાતા જો પૈસા ગણતા ગણતા આનંદ આવે છે જો તું જોવે છે અને બંધાય છે સતત માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની આ ઉપયોગ પ્રત્યે ઉપયોગની એકાગ્રતા થાય જેને કેવળ જ્ઞાન થાય આ અભ્યંતરપ્રણો અવલોકન આતનંદ ત્રીજીની નવમી નોંધમાં કુપોલદેવ લખ્યું છે અનુભવની વાત છે કે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે એટલે સતત માયા પ્રત્યે સાક્ષીભાવની માયા હોય જો હું જોઉં છું જો હું જોઉં છું કે બંધાતું તો નથી ને એ તો શું થાય બનાસીદાજી કહે છે વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન અને વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન જપ જાકો જય સો તો સોવે તેહી ઠામ એ આવીને ઊભી જ રહી જાય એટલે ત્યારે સતત સાક્ષીભાવની માયા હોય ઉપયોગની તીવ્રતા હોય વિચક્ષણતાથી ઉપયોગથી ઉપયોગ પર દ્રષ્ટિ દે એટલે જીવ પછી બંધાય નહીં હર એક પ્રવૃત્તિ પ્રત્યે માત્ર સાક્ષી એને બધું દેખાય જણાય પણ ગિરિસર દિસે મુકર મે ભાર ભીંજો નાય આરસીમાં પ્રતિબિંબ પડે સરોવર હિલોળા માળે છે આરસી ભીની ન થાય લાખમણનો પર્વત સામે છે દેખાય છે આરસીમાં પ્રતિબિંબ પડે છે એને ભાર નથી એમાં તિરડ ન પડે ક્રેક ન થાય દાવાનળ સળગી રહ્યો છે ભડકે બળે છે પ્રતિબિંબ પડે છે આરસીનો કાચ ગરમ થતો નથી ગિરિસર દિસે મુકરમે મુકર એટલે અરીસો સર ગિરિ એટલે પર્વત ને સર એટલે સરોવર ગિરિસર દિસે મુકરમે ભાર ભીંજ્યો નહીં પર્વતનો ભારે નથી લાગતો અને સરોવરના બોજા ઉછળે છે એ કાચ ભીનો થતો નથી આવું દ્રષ્ટાભાવે જીવે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની આ ક્યારે થાય તીવ્રપણે વિચક્ષણતાથી ઉપયોગ પ્રત્યે ઉપયોગ રાખે તો હવે જ્ઞાન થાય નહીં એટલે હર્ષયોગ થાય ત્યારે જ્ઞાન હાજર થઈ જાય તરત જ જૂના ખરે નવા બાંધે નહીં પછી તો શુભ પણ નહીં માત્ર હળવો થતો જાય હવે પહેલાં અશુભમાં તો શુભમાં પણ શુદ્ધને લક્ષે એટલે હવે શુભમાંય લેપાય નહીં કરતા મટે તો છૂટે કર્મ તે છે મહાભજનનો મર્મ આખા કે છે આ અત્યાર સુધી કરતા હતો એટલે હવે કરતા મટે તો છૂટે કર્મ મતલબ કર્મ છૂટતા જાય આ મહાભજનનો મર્મ છે આ એક જ વાત છે આ જૈન જૈનેતરમાં જો તું જીવ તો કરતા હરી જો તું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કે આખે ઝાટકે હાથ નવોણમી ગાથા જે જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ ભવ અંત જે જે કારણો કર્મ બંધનના છે તે તે કર્મબંધનો માર્ગ છે અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે સીધું સમજાય છે જે રસે તું બંધાણો એનાથી ઊંધો ચાલીશું એટલે છૂટીશ અને છૂટવાનો રસ્તો છે એનાથી તું ઊંધો ચાલીશ ફંટાઈ જાય એટલે બંધાઈશ જે જે કારણો બંધના છે તે તે કર્મ બંધનો માર્ગ છે અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે મોક્ષનો માર્ગ લીધો ભાવનો અંત થાય રથ તો કપાતો જાય કર્મ બંધાય એ રીતે વર્તવું તે બંધ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે શાસ્ત્રી વાત કરી કર્મગ્રંથની કે આ સત્તાવન દ્વાર કયા છે તે બધા કર્મબંધના કારણ છે પાંચ મિથ્યાત્વ બાર અવિરતી પચીસ કથાય એટલે ચાર કશાય ક્રોધમાન માયા લો એના પાછળ ચાર ભાંગા અનતાનું બંધી અપ્રત્યાખાની પ્રત્યાખાની સંચલન એટલે ચોકે ચોકે સોળ અને નવ નો કશાય રતિ અરતિ ભય શોક જુવસા હાસ્ય સ્ત્રીવેદ વેદ અને વેદ એટલે સોળ ને નવ પચીસ પચીસ કશાય પંદર યોગ આ સત્તાવન કારણોને રોકીને રહિતપણે આત્મ સ્વરૂપમાં વર્તે એવી જે દશા તે સંવર અથવા મોક્ષનો માર્ગ છે એટલે આવ બંધ કદે તળાવ નવી જે પડી છે એ બધી ધીરે ધીરે ઉલેચે છે અને ખાબોચિયામાં થોડુંક રહ્યું એ તપ કરીને સૂર્યના પ્રકાશથી એ બળી જાય છે ઉડી જાય છે તળાવ ખાલી થાય એટલે એક બાજુ સંવર આશ્રવને રોકે બીજી બાજુ નિર્જરા અને થોડું ઘણું પીડ્યું છે તપથી ઉદીણા કરીને તપ કરીને સૂકવી નાખે અને મોક્ષ માર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે નવણ કડીમાં આખો રસ્તો બતાવે છે હવે કે જે રસ્તે તે બંધાયો તેથી ઉલટો વર્તે તો છૂટે આપણે આગલા સમાગમોમાં ઊંટની વાર્તા કરેલી એ પચીસ ઊંટનો ગોવાળ ચોવીસ ઊંટ બાંધે છે દોરડું ને ખિલ્લો પચીસમાં ઊંટ માટે નથી એ બેસવા તૈયાર જ નથી બીજા બધા ઊંટને તો બાંધ્યા ગાળિયા નાખ્યા એટલે સૂઈ ગયા બેઠા બેઠા આ ઊંટ બેસવા જ તૈયાર નથી પછી કોઈ સંતે જાણકારી રસ્તો બતાવ્યો કે જે ચોવીસને બાંધ્યા એવી રીતે આને બાંધતું એટલે ગાળીઓ આમ કરી બાંધે છે અને ખીલ્લો ઠોકી દે છે એની સાથે ગાંઠ મારે છે ઊંટને ખબર પડી એણે માની લીધું કે હું બંધાણો છું એટલે બેસી ગયો પણ પછી ચોવીસ ઊંટને તો છોડ્યા બધી ગાંઠ છોડી ખિલ્લા કાઢી લીધા એટલે બધા ચાલવા મીટ્યા આ ઉઠતું જ નથી ઊંટ અને બાંધ્યું જ નહોતું તો છોડવાની ક્યાં વાત હોય સન્યાથી પછી એ સંત રસ્તો બતાવે છે કે તું કે બીજા ચોવીસને બાંધ્યા અને છોડ્યા એવી રીતે અહીંયાય કર ગાંઠ છોડ ખીલ્લો કાઢ એવું કરે છે એ તે માની લીધું હતું કે મને બાંધવામાં આવ્યો છે હકીકતમાં ગાળ્યોય નહોતો ને દોરડું નહોતું એ જ્યારે એવું કર્યું ખિલ્લો કાઢ્યો ગાંઠ છોડી હું ચાલવા માંડ્યું એમાં માન્યતાથી બંધણો છે એ માન્યતા જાય ટળે આ દેખત ભૂલી છે તો પછી એને ખબર પડે કે આ બ્રહ્મ સત્ય છે બાકી બધું મિથ્યા છે નરસિંહ મહેતા કહે છે જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ પાસે સૃષ્ટિ મંડાણ છે એણી બી દેણી પહેરે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે ખાલી માન્યતાની જ ભૂલ હતી આ દેખત ભૂલી કહેવાય આ સ્વામી કડી આવે તો છૂટવાનો રસ્તો કેવો ટૂંકમાં દેવ એક કડીમાં કહે છે કે રાગ દ્વેષ અજ્ઞા ને મુખ્ય કર્મની ગ્રંથ રાગ અને દ્વેષ એ ચારિત્ર આચરણમાં ભૂલ અને અજ્ઞાન એટલે શ્રદ્ધામાં ભૂલ એટલા દર્શન મોહની અને ચારિત્ર મોહની વાત એ કર્મ ગ્રંથમાં પાનાને પાના ભરીને વાત કરી હોય કુપોલ જે અર્ધી લીટીમાં કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ રાગ અને દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે અર્થાત એ વિના કર્મનો બંધ થતો નથી અને તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે કર્મ બંધના ઉપર કયા તે બધા કારણો ટૂંકામાં રાગદ્વેષરૂપ ચારિત્ર મોહનીય અને આત્માના અજ્ઞાનરૂપ દર્શન મોહનીય એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનમાં સમાઈ જાય છે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં આત્મજ્ઞાન નથી એટલે દર્શન મોહની છે સમજણની ભૂલ છે ભ્રાંતિ છે વિપર્યાસ બુદ્ધિ છે દેખત ભૂલી અને રાગદ્વેષ ચારિત્રમાં ભૂલ છે ચારિત્ર મોહનીય મોહનીય કર્મના ઉદયમાં આત્માના જે તન્મય ભાવ થાય છે તે જ બાંધનું મુખ્ય કારણ છે એટલે હું શરીર છું એટલે આખો સંસાર ઊભો થયો હું શરીર નથી તો શરીરને લગતા બીજા ભાવો ચેતન અને અચેતન દેહ સ્ત્રી પુત્ર આદિ જમીન જાગીર બધું ગાડી લાડી વાડી પોતાનું કાંઈ છે જ નહીં આ આત્મભાવના ભાવે તો જે દ્વેષથી છૂટે કર્મ તો પૂર્વ બાંધેલા ઉદયમાં આવવાના પરંતુ આત્મા જો તેમાં તન્ન ન પરિણમે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે જુદો રહે તો રાગ દ્વેષ ન કરે તો સંભવમાં વર્તે તો જૂના કર્મની ગાંઠ છૂટી જાય અને નવા બંધ ના પડે એટલે મેળે કર્મનું કોકડું ઉકલી જાય આ એમાં લેપાય છે ન લેપાય તો છૂટે કર્મ બંધન કરાવનારમાં મુખ્ય પર વસ્તુ પ્રત્યેનો ભાવ છે જો રાગ ન કરતા ઉદાસીન ભાવ રાખે તો તે વસ્તુ નિમિત્તે તેને દ્વેષ પણ ના થાય જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી આખંડ સિદ્ધાંત છે ગોપાલદેવે વચનામૃતના મોક્ષમાળાના શિક્ષા પટ ચુમ્માલીસમાં રાગના પાઠમાં ચડાયું કે રાગ છે એટલે દ્વેષ થાય છે રાગનો હોય તો દ્વેષ થાય જ નહીં એટલે વિત રાગ ભગવાન વિત દ્વેષ ભગવાન નહીં ઘણી વાર દ્વેષ નીકળી ગયો હોય પણ એ મનમાં રાગ હોય પણ રાગ નીકળી જાય એટલે રાગ તો ગયો સાથે દ્વેષે જાય રાગ અને દ્વેષ બંને આત્માને ભૂલાવી પર વસ્તુમાં તન્મય કરાવનારા છે અને તેથી આત્માને કર્મની સાથે ગાંઠ બંધાવનારા છે એટલે રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ ગાંઠ છે આ અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે કે પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે અને રાગ દ્વેષ અને અજ્ઞાન જવા માટે કર્મના ઉદયમાં ન તણાતા સર્વ પર વસ્તુથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ ઓળખવું અને તેમાં સ્થિર થવું તો આત્મા કર્મથી છૂટે એ જ મોક્ષનો માર્ગ છે આ એટલે રાગ દ્વેષ કર્યા અજ્ઞાનને લીધે એટલે બંધારણો અજ્ઞાન ટળે રાગદ્વેષ છોડે તો જીવ છૂટે જે રસ્તેથી બંધાણો એનાથી ઊંધે રસ્તે હવે મુસાફરી શરૂ કરે એટલે જીવ છૂટવાનું શરૂ થાય સદગુરુનો ઉપદેશ પામે તો સંકેત પામે પાત્ર જીવ હોય તો આવે જાય એવી દશા સદ્ગુરુ બહુ સુહાય સદ્ગુરુનો બહુ દીપી નીકળે પછી પાત્ર થાય ત્યારે જ મળે પ્રભિ કહેતો શું લેવા આવ્યા છો આત્મજ્ઞાન કેમાં લેશો વાસણ લાવ્યા છો લાકડાનો ભારો લેવા ગયો હોય તો દોડી લઈને જાય અને દૂધ દહીં લેવું હોય તો તપેલી લઈને જાય ઘી લેવું હોય તો તપેલી લઈને જાય એમ અધ્યાત્મમાં આત્મજ્ઞાન લેવા આવ્યો હોય તો જેવું પાત્ર થયો છે એટલે વિષય કશાય કાબૂમાં લીધા છે જ્ઞાનની વાત સાચી લાગે છે સંસાર કડવો લાગે છે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમાંથી માર બ્રહ્મચર્ય ન પરણવું એમ નહીં પાંચે ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ પાંચેય ઇન્દ્રિયો કાબૂમાં થાય વિષયો કાબુમાં આવે મન કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે આ જ વાત શંકરાચાર્ય માળામાં કરી છે કે બધો કોણ બંધાણો વિષયાનું રાગી કોવા વિમુક્ત વિષય વિરક્ત વિષયથી છૂટ્યો એ છૂટ્યો અને વિષયથી જે બંધાણો એ બંધાણો કુપળદેવે ઓગણીસ વર્ષની ઉંમરે મણિરત્ન આ બીજો શ્લોક અવધાનમાં વાપરેલો અલગ અલગ અક્ષર આપેલા એનો શ્લોક બનાવીને આપ્યો પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્ન માળાનો બીજો શ્લોક છે પાત્ર હોય તેને રસ્તે જાતો હોય તોય પ્રભુથી કે બોલાવીને આપે એ પાત્ર હોય તો અને એનો જ્ઞાનીના પગ પાસે બેઠો હોય તો એનું ભલું ન થાય જો આચરણમાં ન મૂકે તો ચરણ પાસે બેઠો છે પણ આચરણમાં ન મૂકે તો ગુરુની કૃપા ફક્ત પાત્રને જ હાંસલ થાય ગુરુ શું કરે ગુરુ તો રસ્તો બતાવે એણે જે કહ્યું એ પ્રમાણે વર્તે એટલે સત્પુરુષ પ્રસન્ન થાય અને પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ આ તો સમ્યક દર્શન છે તારા ઘરના વરંડામાં ચરુ દાટ્યાં છે કોક આપણને કહે આપણે ખોદીએ ચરુ મળ્યા તો કોણે આપ્યા કહેવાય હતા તો આપણા જ વરંડામાં આપણે જેને માલિક હતા આપણા બાપ દાદાએ ત્યાં સંગ્રહલા પણ આપણને તો ખબર જ નહોતી એટલે ભેખારી પણ જ હતું જેણે બતાવ્યા એ જેનો દાતાર કહેવાય ને એટલે ગુરુ ખાલી રસ્તો બતાવે છે મોક્ષ નથી આપતા મોક્ષનો રસ્તો બતાવે છે પણ એણે જ આપ્યો કહેવાય ને આની પાસે હતો જ તું છો મોક્ષ સ્વરૂપ પણ એને ક્યાં ખબર હતી કે મારા ઘરના વરંડામાં ચરુ દાંટ્યા છે એટલે જેણે રસ્તો બતાવ્યો એના થકી એને હાંસલ થયું એટલે એણે જ આપ્યું કહેવાય ને બતાવ્યા એટલે એણે જ આપ્યા સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના આવું થવું અટક્યું છે વચનમૂટ સુડતાલીસમાં કુપાલ અનંત કાળથી જીવ રખડે છે કેમ કે આ જીવ પાત્ર નહોતો અને પાત્ર હતો તો સત્પુરુષ નહોતો આવું ખાંડું માંડું ચાલતું હતું એટલે તાળામાં ચાવી બેસતી જ નહોતી તાળું ખુલે કેમ કિલ્લી ગુરુ કે પાસ હવે મળી ગયા સત્પુરુષ સત્પુરુષને વચન મળી ગયા પ્રભુજી કહેતા હવે તારી વારે વાર થઈ જાય તૈયાર ચરણ કમળે બધા ભાવો સ્પર્શી દેવાના સત્પુરુષના ચરણે બધા ભાવો ઢોળી દેવાના બીજે બીજે નહીં જીવના ભાવ અને પ્રેમ બધે ઢોળાઈ જાય છે પર પ્રેમ પ્રવાહ ભળે પ્રભુ શ્રી તો બધો આગમનો ભેદ અને અહીં આવીને બેસે પછી આવું ક્યારે થાય બહિરાતમ તજી અંતરાત્મરૂપ થાય ઊંડો ઉતરીને સૂક્ષ્મ વિચાર કરે અને સ્થિર ભાવે સમાધિપૂર્વક પછી એને ખબર પડે પરમાત્મનો આતમ ભાવવું આતમ અર્પણ ડાવ સુજ્ઞાની તો થાય પ્રભુજી કહેતા ગુરુ તો ઘણા છે પણ અહીંયા તો એક જ ગુરુની વાત છે નામ જોગી વાત પરમકૃપ દેવ જ એ તો કહેતા અમે ગુરુ નહીં હતા જ ગુરુ કુપોદય સિક્કો મારેલો ચૈત્રવત ચોથને દિવસે ધારસીબહેને કહેલું કે આ પ્રભુસિંહજીને તો અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે તો એ કહે છે અમે ગુરુ નહીં અમારા ગુરુ એ તમારા ગુરુ અમે ખાલી રસ્તો બતાવીએ અમારું માની લો અમને લાભ થયો છે એમ કરવાથી તમને લાભ થશે હવે ને એકમી ગાથા આત્મા સચન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત મોક્ષનો રસ્તો કયો તો કે જે રસ્તેથી મોક્ષ એ જેથી કેવળ પામીએ એટલે બીજું બધું કાંઈ નહીં કેવળ એટલે સિર્ફ ફક્ત ઓનલી વિમલ એમ ઓનલી આત્મા ફક્ત આત્મા એમ જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત આત્મા સદ ચૈતન્યમયી સદ એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય અન્ય સર્વ વિભાવ અને દેહાદી સંયોગના આભાસથી રહીત સર્વાભાસ રહિત કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય આ મોક્ષનો માર્ગ છે એને આત્મા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા છે એટલે ધર્મના માર્ગમાં એ નથી આત્મા સત એટલે હોવારૂપ દ્રવ્ય જ છે એટલે છે હતું અને હશે અને તેનું લક્ષણ ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન છે કે જેમ છે તેવું જ સ્વરૂપ જેથી પમાય તે મોક્ષનો માર્ગ છે આત્માને નહીં જાણનારા ઘણા તેને ભાસપણે કલ્પ છે મને આત્માના દર્શનથી એમ માની લે છે કે આ હું ધ્યાનમાં બેસું છું મને દેખાય છે પરમ કુબે વચનમુ ત્રણસો ત્રીસમાં ખંભાતના કૃષ્ણદાસને કહ્યું છે કે તમે આવી ધ્યાન આદિમાં બેસો અને મને તેજોમય પદાર્થ દેખાય છે કંઈ સંભળાય છે આ બધી કલ્પનાથી મુક્ત થાવ તમે તો અધ્યાત્મ લે આત્મા આવશે પ્રભુસિંહને કહેલું પાંચસો અઢારમાં કે તીવ્ર મુમુખતા આવી ન હોય ત્યાં સુધી મને તેજોમય પદાર્થ વગેરે દેખાય છે મને આત્માનું દર્શન થાય છે આ બધી ભ્રાંતિ છે કલ્પના છે આ બધું છોડો મુક્ત હાંસલ કરો પહેલાં એટલે બધું ધીરે ધીરે સમજાય છે ત્રણસો પાંત્રીસમાં ગોપાલદેવે સૌભાગભાઈને કહ્યું છે ડુંગરસિંહ ગોશાળા માટે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિની ઈચ્છે નહીં એ મારો અંતરંગ અભિપ્રાય છે ગોપાલદેવ કે છે વચના મુદ્દમાં પંદર જગ્યાએ ગોપાલદેવે લખ્યું છે પંદર સ્થળે કે ધ્યાન રૂપાતીત આત્માનું કરવાનું જ નથી ધ્યાન કોનું કરવાનું છે પ્રભુથી કહેતા ધ્યાન કરવું છે કરો પરમ ગોપાલદેવનું ધ્યાન કરવાનું છે શુભ ધ્યાન ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાનની છૂટ રૂપાતીત આત્માનું ધ્યાન આત્મા અનુભવી ગુરુની આજ્ઞા વગર કરવાનું નથી પતંજલિના અષ્ટાંગ યોગમાં આ જ વાત છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ સુધી છૂટ છે બધી ધારણા ધ્યાન ને સમાધિ છઠ્ઠું સાતમું ને આઠમું એ પતંજલિએ લખ્યું છે એમાં કે ગુરુની આજ્ઞા વગર કરાય નહીં ગુરુ સામે ન પણ હોય દૂરથી રિમોટ કંટ્રોલથી આવે પણ ગુરુની આજ્ઞા વગર કરે તો જે રખડી મરે આત્માના દર્શન થયા એમ માની લે છે એટલે કોઈ શ્વાસ રોકવાને આત્મા માને કુ કહું કે ગુરુની આજ્ઞા નથી તો શ્વાસ રૂંધવો આ બહુ ભ્રમણનું જન્મ મરણનું કારણ ઊભું જ છે કોઈ પ્રકાશ વગેરે દેખાય તેને આત્મા માને હું ધ્યાનમાં બેસું છું ને મને પ્રકાશ દેખાય છે આ પ્રકાશ અવાજ સુગંધ આ બધા જળના ગુણો છે આત્માનો આ એક પણ ગુણ નથી વળી શરીરમાં જીવ છે કે નહીં તે શ્વાસ કે હલનચલન વગેરેથી જણાય છે તે પ્રત્યે શ્વાસ ક્રિયા વગેરેના આત્માના લક્ષણ કલ્પે છે એવા ખોટા આભાસ વગર વિશેષ નહીં તેમ ઓછું એ નહીં જેમ છે તેમ એટલે કેવળ સિર્ફ ફક્ત શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભવવું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને જ્ઞાનીની આજ્ઞા વગર હાંસલ થાય એવું નથી નિચ્છંદન છંદનથી ના મિલે હેરો મેં કુડામ સંત કૃપાથી પાઈએ સોહરી સપસે આ ગાથામાં શુદ્ધાત્માના અનુભવરૂપ સાક્ષાત મોક્ષ માર્ગ બતાવી આપ્યો છે એટલે જે વિભાવમાંથી સ્વભાવમાં ઠરે ત્યારે જ આ થાય એવું છે અને જ્ઞાનીની આજ્ઞા વગર નિચ્છંદનથી સ્વચ્છંદે કરે એ મોક્ષ માર્ગનો ઉપાય છે જ નહીં એકસો બે મી ગાથા કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ કર્મ અનંત પ્રકારના છે પણ તેમાં મુખ્ય જ્ઞાન આવરનાદી આઠ પ્રકાર થાય છે તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે તે મોહનીય કર્મ હણાય તેનો હવે પાઠ કહું છું એટલે અનંત પ્રકારના કર્મ એના ઘણા બધા ભાંગા પણ મુખ્ય આઠ ભાંગા પડ્યા કે જ્ઞાન આવણીય દર્શન આવણીય મોહની અંતરાય નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય એમાં મુખ્ય બે પાછા કર્મનો રાજા મોહનીય કર્મ કર્મ મોહનીય મુખ્ય છે આ હવે શિષ્ય શંકાઓ કરી હતી તેનું સમાધાન કરે છે કર્મો કાળ અનંતના શાથી છેદા જાય એમ પૂછ્યું હતું તેના ઉત્તરમાં સદગુરુ સમાધાન કરે છે કે આત્માના અનંત ગુણો છે તે બધાને કર્મો આવરણ કરે છે અને તેથી કર્મના પ્રકાર પણ અનંત છે અનંત ગુણ છે એક એક ગુણને કર્મ આવરણ કરે એટલે અનંત કર્મોય થયા અથવા તો ભાવ પ્રમાણે કર્મ થયા કરે છે તે ભાવના ભેદ પણ અનંત છે તેથી કર્મના પ્રકાર પણ અનંત સંભવે પરંતુ તેના વિભાગ પડીએ તો મુખ્ય આઠ વિભાગ થાય છે જેમ કે આત્માના અનંત ગુણોમાંથી આઠ મુખ્ય ગુણની ગણતરી કરાય છે તેમ એ આઠ કર્મમાંથી પણ મુખ્યત્વે બધા કર્મ બંધવાનું મૂળ કારણ મોહનીય કર્મ છે તેને શાસ્ત્રમાં મદિરાની ઉપમા આપી છે જે મદિરા પીધેલો માણસ કેપથી ભાન ભૂલીને ઘણા અયોગ્ય કાર્યો કરે તેવી રીતે દર્શન મોહનીય આત્માને અનેક વિપરીત માન્યતાઓ કરાવે છે જેમ કે દેહ તે હું છું મુખ્ય મૂળ ભૂલ વિષય ભોગમાં સાચું સુખ છે એટલે હું દેહ છું એટલે દેહના સુખ એ મને સુખ આપે દેહના દુઃખ એ મને દુઃખ આપે દેહ પવિત્ર છે આત્મા નથી આ બધી માન્યતા આ મોહનીય કર્મ છે દેખત ભૂલી છે આ આ વિપરીત માન્યતાઓથી તે કશાય સહિત વર્તે છે તેથી કર્મરદ ગ્રહણ કર્યા કરે છે તે આઠે કર્મ પછી વેચાઈ જાય છે જીવના ભાવ પ્રમાણે કશાયની ચિકાસ કેટલી છે મનવચન કાયાના યોગ કેટલા પ્રવર્ત્યા છે એ પ્રમાણે પછી પ્રદેશ પ્રકૃતિ સ્થિતિના અનુભવ પ્રમાણે બંધ થાય આઠે કર્મ વિભાજીત થઈ જાય આયુષ કર્મ બંધાઈ ગયું હોય તો બાકીના સાતમાં વહેંચણી થઈ જાય પછી આ રીતે મોહનીય કર્મ આઠે કર્મનું મૂળ છે તેને નાશ કરે તો બધા કર્મ નાશ પામે મૂળિયું કાઢી નાખે ઝાડ ઉગે કેવી રીતે પાયો તોડી નાખે ઇમારત ટકે કેવી રીતે પછી તેથી મોહનીને હણવાનો પાઠ કહે છે કે અનંત પ્રકારના કર્મ એક એક કર્મ લઈને કૂટવા બેસે તો જીવ છૂટે એમ નથી પણ મૂળ કાઢી નાખે તો શિક્ષકે પાઠ આપ્યો હોય તે પાક્કો કરવો જોઈએ બ્રહ્મચારી કહે છે શીખવો જોઈએ એમ આ મોહરીને હણવાનો પાઠ હવે પછીની ગાથા અમે કહે છે તે પાક્કો શીખી લે તો જીવનું કામ થઈ જાય એમ છે કેવો પાઠ આપે છે એકસો ત્રણમી મી ગાથા મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય અનુભવની વાત છે કે આ અચૂક ઉપાય છે અમે અનુભવ્યું છે તમને આપીએ છીએ પ્રભિ કહેતા અમને લાભ થયો છે તમને આપીએ છીએ તે મોહનીય કર્મ બે ભેદે છે એક દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિરૂપ અને બીજી ચારિત્ર મોહનીય તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કશાય અને નો કશાય આ ચારિત્ર મોહનીય એટલે સોળ કશાય અને નવ નો કશાય આ પચીસ ચારિત્ર મોહનીય અને દર્શન મોહની એટલે શ્રદ્ધામાં જ બોલ મિથ્યા તો મોહિની મિશ્ર મોહિની સમકિત મોહિની દર્શન મોહનીને આત્મબોધ અને ચારિત્ર મોહનીને વિતરાક પણ નાશ કરે છે હણે બોધ ઉપાય એટલે બોધ એટલે બોધથી દર્શન મોહની અણાય અને વિતરાકતાથી ચારિત્ર મોહની અણાય આમ તેના અચૂક ઉપાય છે કેમ કે મિથ્યા બોધ તે દર્શન મોહનીય કર્મ છે તેનો પ્રતિપક્ષ સત્યાત્મ બોધ છે અને ચારિત્ર મોહનીય રાગિક પરિણરૂપ છે તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે તે તેનો અચૂક ઉપાય છે તેમ બોધ અને વિતરાકતા દર્શન મોહની અને ચારિત્ર મોહની રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે માટે તે તેનો અચૂક ઉપાય છે મોહનીય કર્મના બે પ્રકાર વર્ણવ્યા બ્રહ્મચારીજી લંબણપૂર્વક સમજાવે છે કે દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ દર્શન મોહને હણવા માટે શાસ્ત્રજ્ઞાન એકલું પૂરતું નથી એ લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા કરે ક્ષેવો પછી અમને લઈને તો એને સમજાય પણ પ્રતિ થવા માટે બોધની જરૂર છે પામેલો પમાડે જીવતી જાગતી જ્યોત પ્રત્યે આવે તો કામ થાય દર્શન મોહને હણવા માટે શાસ્ત્રજ્ઞાન એકલું પૂરતું નથી તે બતાવવા બોધ શબ્દ વાપરો છે એટલે કે જેમણે દર્શન મોહને હણી બધી વિપરીત માન્યતાઓ ટાળી અને પોતે મોક્ષ માર્ગમાં જ વર્તે છે એવા સદગુરુ મળે તેઓ અનુભવને આધારે ઉપદેશ આપી સાચી માન્યતાઓ સમજાવે તે સાંભળતા તે સાંભળીને પછી વિચારતા વિચારીને પછી ઊંડા ઉતરીને પરિણામતા જોઈને પોતાની ભૂલો સમજાય અને સત્પુરુષ પ્રત્યે અપૂર્વ પ્રેમભક્તિ જાગે ત્યારે પોતાના સ્વરૂપની ઝાંખી થાય છે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ પછી ખબર પડે તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે પછી એને પ્રતિથી આવે કે હું આત્મા છું જ્ઞાનીએ કહ્યું એવો એટલે સંકેતને સ્પર્શ ના થાય પછી મારું સ્વરૂપ જ્ઞાની કહે છે તેવું જ છે માન્ય થાય તે પ્રાપ્ત કરવા જ્ઞાનીના કહેવા મુજબ દ્વેષ ઓછા થાય તે વર્તવા માંડે ત્યારે ચારિત્ર મોહનીય એટલે સંસારની આસક્તિ કશાયો વગેરે મોડા પડે અને કર્મની સ્થિતિ ઘટતાં ઘટતા આત્મા પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ વિશેષ થાય એટલે ઊંડા ઉતરવું પડે બ્રહ્મચારી કે શરીરની ગંડેરીનો ટુકડો એ જેમ જેમ ચાવે એમ આવતી જાય શરૂઆતમાં ઝાંખો પ્રકાશ દેખે કે આવું કેવું હોવું જોઈએ પછી એમ થાય આવું હશે તેનો થાય છે અંતર કરે વિચાર અને પછી તો આગળ જતા અનુભવમાં આવે ખબર પડે જ્ઞાનીએ જેમ કહ્યું એવો જ આત્મા હું છું એમ કરતાં કરતાં સમકિત થવાનો વખત આવે ત્યારે લૌકિક માન્યતાઓને દૂર કરીને યથાપ્રવૃત્તિકરણમાં આવે એટલે જેમ થવું જોઈએ એમ યથાર્થ પછી ભાવની અત્યંત શુદ્ધિ કરીને અપૂર્વ ભાવને પ્રાપ્ત થાય એ પરિણામ સમયે સમયે શુદ્ધ થાય અપૂર્વકરણ પહેલાં ક્યારે થયું નથી આવવું ઘણા કર્મો ઉદયમાં આવે તેને હવે દૂર કરે તેમાં મૂંઝાઈને પાછો ફરે નહીં આવે અને તે અનિવૃત્તિકરણ એટલે હવે છૂટ્યું બધું આવું અનંત કાલથી આજ સુધીમાં થયું નથી એટલે અપૂર્વકરણ અને પછી અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણ ઘણા કર્મો ખપાવી નાખી હલકો નાખી થઈ જાય અને દર્શનનું આધી બે ઘડી સુધી ઉપશમી જાય ત્યારે જીવને સંકિત થાય આવી રીતે સત્પુરુષના બોધને અનુસરીને કશાય રહિતપણે આત્માનું પરિણમન કરવું એ જ કર્મ ક્ષય અથવા મોક્ષ થવાનો અચૂક ઉપાય છે એટલે કે સદગુરુનો બોધ પરિણમે અને વિતરાકતા આવે તો મોક્ષ અવશ્ય થાય જ અચૂક ઉપાય આમ એકસો ચારમી કડી કર્મબંધ ક્રોધ આદિથી હણે ક્ષમા આદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શું સંદેહ ક્રોધ આદિ ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમા આદિક ભાવથી તે હણાય છે અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે સરળતાથી માયા રોકી શકાય છે સંતોષથી લોભ રોકી શકાય છે એમ રતિ અરતી આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે આ જ કર્મ મનનો નિરોધ થયો અને તે જ તેની નિવૃત્તિ થઈ વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે ક્રોધ આદિ રોકે રોકાય છે ક્રોધ કરવો હોય તો કરો ન કરો તો ન કરો લોપ કરવો હોય તો કરો ન કરો હોય તો ન કરો પોતાના હાથની વાત છે ઉદયના હાથમાં નથી સંકુલ વિકુલ આવશે પૂર્વકર્મના હિસાબે એમાં કઈ પરિણતિથી જીવવું એ પોતાના હાથમાં છે એટલે ભાવિ પોતાના હાથમાં છે પ્રાર્થ પોતાના હાથમાં નથી પણ પુરુષાર્થ પોતાના હાથમાં છે એટલે કે છે ક્રોધ આદિ રોક્યા રોકાય છે અને જે કર્મ બંને રોકે છે તે અકર્મદશાનો માર્ગ છે એ માર્ગ પરલો કે નહીં અહીં અત્રે અનુભવમાં આવે છે એમાં શું સંદેહ ઉપાધને તો બધું અનુભવમાં છે ચારિત્ર મોહનીને દૂર કરવા માટે રાગ દ્વેષ અથવા ક્રોધ માન માયાલોભ ન કરવા ક્રોધને જીતવા માટે ક્ષમા માનને ગાળવા માટે વિનય દિનતાને લઘુતા માયા જેવા પોતાના દોષ ખુલ્લા કરવા સરળપણું અને કપટથી દોષને ઢાંકવા નહીં પણ નાના બાળક જેવી સરળતા રાખવી અને લોભને જીતવા માટે સંતોષ રાખે ટૂંકામાં કશાય રહિત વિતરાગ ભાવમાં રહે તો ક્રોધ આદિ ચારિત્ર મોરીનો નાશ થાય તે અનુભવ થોડો ઘણો દરેકને હોય છે તેણે થોડીક મહેનત કરવી અને થોડીક તો ખબર હોય જે બહુ મહેનત કરતો હોય એને ખબર હોય કે આ ક્રોધ આદિ કશાય જીતા જીતી શકાય એમ છે સાચો માર્ગ સમજાય પછી સાચી પકડ થાય પછી શંકાઓ કરવાની હોય નહીં પછી તો તે પ્રમાણે વર્તવા માંડવું પ્રભુજી કહેતા આ સાચું લાગ્યું તો હવે દોડવા માંડે તારી વારે વાર થઈ જાય તૈયાર કે તરવાર ખુલ્લી પડી છે ઉપાડતર કર ઘા કે મારે કામ ક્રોધ સબ લોભ પીસી ડારે ઇન્દ્રિય કતલ કરી કયો રજપૂત હે કર્મ સામે રજપૂત થવાનું છે આ મહાવીર લડો સૌ આત્મસંગ્રામે બૈરુદ્ધ શું લડો અરિહંત અરિ એટલે દુશ્મન દુશ્મનને હણી નાખ્યા એકસો પાંચમી કડી છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ આ રસ્તો બતાવ્યો છે આ માર્ગે ચાલશે હવે એને ભાવભ્રમણમાંથી છૂટી જવાનું બનશે આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું છોડી દેવાનું છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ અથવા મારું દર્શન છે માટે ગમે તેમ મારે સિદ્ધ કરવું જ પડે એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને જે આ માર્ગ કયો છે તે સાચ છે તેના અલ્પ જન્મ જાણવા હવે જા જન્મો છે નહીં અહીં માર્મિક વાત કરી છે કુપોધ અનુભવની વાત કરી છે કે અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપરો છે તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરા રહ્યા તેથી અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા હોય તેથી સર્વકર્મ ક્ષય ન થઈ શકે થોડાક રહી જાય તો બીજો જન્મ થવાનો સંભવ છે પણ કેટલા બહુ નહીં બહુ જ અલ્પ જન્મ તેના અલ્પ પણ એ ક્યારે જગન્ય કે મધ્યમ પુરુષાર્થ હોય ત્યારે અને ભગીરથ પુરુષાર્થ કોપલ નિયમ કર્યો હોય તો કે જે સમકેત આવ્યા પછી જો વમે નહીં તો ઘણામાં ઘણા પંદરભાવ થાય એમ જેને કહ્યું છે અને જે ઉત્કૃષ્ટપણે આરાધે કાંક પાસે જમીની રેતી ઉચકાવે છે માથું ધાડ ઉપર રહે નહીં એવી દશા છે રાખે છે અને એક હાથે મા ભીરમણ સમુદ્ર તરે છે પરશો છૂટી ગયો છે કોપદ લખે છે પ્રસ્વેદ થઈ ગયો છે પરશો છૂટી ગયો છે પણ ચો તરફ ઉપાધિની જ્વાળામાંય સમાધિ રહી છે અને ત્રણસો ચોવીસમાં લખે છે પરમ જ્ઞાની સિવાય આ શક્ય નથી પણ અમને આશ્ચર્ય કરાવે લખે છે અમારે રહે છે સમાધિ કે આવું જેણે કર્યું એટલે ઉત્કૃષ્ટ અને આરાધે તો તેનો તે ભવે પણ મોક્ષ થાય અત્રે તે વાતનો વિરોધ નથી એ કુપાલદેવ એમ કે છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય બસો તેરમાં માં મોક્ષ દુર્લભ છે જ નહીં દાતા દુર્લભ છે એ તો લઈને આવ્યા છે બ્રહ્મચારીજી જાતિ સ્મરણ જ્ઞાનના પદમાં લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂ અવતાર બધું જ લઈને આવ્યા છે કુપાલદેવના ગુરુ કોણ હતા આ ભવે એના ગુરુ હતા ભગવાન મહાવીર પૂર્વભૌમાં બધું લઈને આવ્યા છે એટલે એનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ભગીરથ પુરુષાર્થ એકલે હાથે લખે છે વિપરીત કાળમાં હોવાથી ઉદાસ ચારસો છાસઠમાં લેખિતનમાં લખ્યું તારી હાથ સુણી જો કોઈનો આવે તો તું એકલો રે કાંટા આવે કંકર આવે ધોમધનથી રેતી આવે ખાંડાની ધારેને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા તારી આંખ સુણી જો કોઈનો આવે તો તું એકલો જાને રે હવે આ કાળે મોક્ષ છે એમ ગોપાલદેવ માને છે તો ગોપાલદેવ સિવાય બીજો કોણ મોક્ષ છે પહેલાં એટલે કહે છે કે ઉત્કૃષ્ટપણે આરાધે તોનો તે ભવ્ય પણ મોક્ષ થાય અત્રે એ વાતનો વિરોધ નથી કેમ હવે મોક્ષ અનુભવ્યો છે એ પરમાત્મા તારા અભેદ સ્વરૂપમાં જ અમારો નિવાસ થયો છે એટલે હવે મોક્ષની ઈચ્છા પહેલાં હતી હવે એ નથી છ છ એસીમાં લખીને આપ્યું પણ પછી ખબર પડી વિચાર આવ્યો કે આ કાળના જીવા કાલના ઝીલી નહીં શકે એટલે લખીને નાખ્યું લખી તને ઓમ શ્રી મહાવીર કાઉસમાં લખ્યું અંગત તો એવા પૂર્ણ છે અને બ્રહ્મચારી જેવા સત્પુરુષની અતૂટ શ્રદ્ધા પ્રભુશ્રીના પરમ સત્સંગે એણે આ પત્ર છપાવી દીધો પરમસો પ્રભાવ મંડળની પહેલી આવૃત્તિમાં શરૂઆતની પાંચ પ્રત કે જે બીજેથી છપાતી હતી એમાં આ પત્ર છપાતો નહોતો બ્રહ્મચ્યાજીએ સત્યાવીસમો અઠ્યાવીસમો કે હું બીજો મહાવીર છું એ મને આત્મિક શક્તિ વડે જણાય છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું એ અને આ કે જેમાં લખ્યું છે છસો એસી મેં કો આઠ વાર લખ્યું છે કે હું બીજો મહાવીર છું બીજો રામ છું કલ્પુરક્ષ છું અમૃતસાગર છું વર્તમાન વીર છું વિદ્યમાન વીર છું તોય ઓછું હતું લખ્યું હું રામ છું પછી લખ્યું ઓમ શ્રી મહાવીર છપાવી નાખ્યું કે એણે કહ્યું એ મારે કેવું છે મારે શું છે એટલે ઉત્કૃષ્ટપણે આરાધે તો તેનો તે ભય પણ મોક્ષ થાય અત્રે એ વાતનો વિરોધ નથી સદગુરુ મળતા પહેલાં પોતાની મતિકલ્પનાએ કોઈ મત કે કોઈ દર્શનનો આગ્રહ થઈ ગયો હોય કે આનાથી જ મોક્ષ થાય અને આ જ ધર્મ છે જ્ઞાની તો આમ જ વર્તે વગેરે વગેરે તો તે આગ્રહ છોડી દેવા વળી આગ્રહને દ્રઢ કરનારા અનેક વિકલ્પો હોય છે જેમ કે આ તો ઘણા માને છે તેને સાચું જોવું જોઈએ પણ મોક્ષ માર્ગના ટોળા હોય નહીં લોકોમાં આમ જ સારું કહેવાય વગેરે બધા આગ્રહ તેમજ વિકલ્પ છોડી દેવાના કુપોલદેવે વચનમાં પાંચસો બાવીસમાં બોધ્યું છે કે જે કરતા હોય કેમ છોડી દેવાય આ તો અનંતનુમંતીનો પ્રકાર છે સદગુરુએ મેળ્યા પછી આ કરાય નહીં અને મોક્ષ મેળવવા સારું સદગુરુએ કહ્યું હોય તે જ પ્રમાણે વર્તું જેઓ પોતાના સર્વ આગ્રહો છોડીને જ્ઞાની સદગુરુના બોધ અનુસાર સદગુરુને આજ્ઞાએ છે ઉપર કયો તેઓ મોક્ષમાં છે તેઓ બે ચાર એમ અલ્પ થોડા ભાવ કરીને ભાવબંધથી મુક્ત થશે અને સદગુરુનો બોધ માન્ય કરે અને તે જ પ્રમાણે વર્તે તો જેવું થોડા પ્રયાસે ને થોડા કાળમાં મોક્ષ પામે છે દેવે વચન બસોમાં લખ્યું છે કે અનંત કાળ સુધી જીવ નિચ્છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે હવે એકસો છ મી કડી ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર મોક્ષ માર્ગ શું છે નિર્ધાર લેવો છે તો કે છે એ શિષ્ય તે છ પદના છ પ્રશ્નો વિચાર કરીને પૂછ્યા અને તે પદને સર્વાંગોમાં મોક્ષ માર્ગ છે એમ નિશ્ચય કરતું હવે અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતા મોક્ષમાં સિદ્ધ થતો નથી એટલે આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કર્મનો કરતા છે કરેલા કર્મનો ભોગતા છે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે આ છ પદ સર્વાંગે ધારણ કરવા પડે એમાંથી એકાદ પદને ઉડાવી દે તો શું થાય છે એને એમ થાય છે કે હું વેદનો વિરોધી થાવ હું સાંખ્ય કે બોધનો વિરોધી થાવ હું યોગ દર્શનનો વિરોધી થાવ એટલે પોતે જ આ પોતાના જ ભાગ છે એ એક અંગનું છેદન કરે છે એટલે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારે છે એટલે આનંદજી મહારાજે સ્તવનમાં લખ્યું છે કે છઠ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાથે રે નમી જીનવરના ચરણ ઉપાસક છઠ દર્શન આરાધ્ય રે એટલે બીજું એકાંતે સર્વાંગે ખોટું છે એમ નહીં જેટલા માર્ક આપવા પડે એટલા આપવાના એ તદ્દન ખોટું જ છે દસમાંથી શૂન્ય એમ નહીં દસમાંથી ત્રણ દસમાંથી ચાર દસમાંથી સાત દસમાંથી નવ એમ વિતરાક દર્શન માર્ગ સંપૂર્ણ છે પણ બીજા બધા દર્શનો એકાંતે સાવ ખોટા જ છે એમ નહીં શિષ્યે કહ્યું હતું કે પાંચ શંકાઓનું તો પૂરેપૂરું સમાધાન થયું પણ છઠ્ઠા મોક્ષ ઉપાયની શંકા રહી હતી તેનું સમાધાન થઈ જાય તો સદભાગ્યનો ઉદય એટલે સમકિત થઈ જાય ઉદય ઉદય સદભાગ્ય કહેલું ને તેના ઉત્તરમાં સદગુરુ સમાધાન કરે છે કે તે છ પદના છ પ્રશ્નો બહુ ઉત્તમ વિચારપૂર્વક પૂછ્યા છે જગતના ઘણા વિચારકોને આત્મા શબ્દ શંકા થાય છે એ શિષ્ય પૂછેલા છ પદમાં સમાવેશ પામે છે એટલે કોકને આત્મા છે એવું ભાષે છે તો નિત્ય છે એવું નથી ભાષતું કોકને નિત્ય ભાષે છે તો કરતો કર્મનો કરતા છે એવું નથી ભાષતું કરે છે તો એ ભોગવે નહીં એટલે બધી અલગ અલગ પ્રકારની શંકા છે છ પદનું સર્વાંગી સમાધાન કોઈ પાસે નથી એ સદગુરુ ભગવાન બતાવે છે એ છ પદમે ક્યાંય શંકા ન રહે એમ સર્વાંગે સદગુરુએ સમાધાન કર્યું એ સમજે વિચારે છ પદ સર્વાંગી માન્ય થાય તો જીવને શંકિત થાય એટલે એ જ મોક્ષમાં નિર્ધાર નક્કીમાં એટલે એનો મોક્ષમાં પ્રવેશ થઈ ગયો હવે વહેલો મોડોએ ઠરીઠામ થાવા ન જણ હવે બાકીની ગાથાઓ આપણે અવસરે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ